वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननी जय શ્રી હરી કૃષ્ણ જય શ્રી ઘનશ્યામ મહારાજની જય મહારાજના ખૂબ જ લાડીલા પૂજ્યપાદ ગુરુજીના વ્હલા સંતોના અતિ પ્યારા એવા બધા યુવાન ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ વહલા યુવાનો જીવનમાં યુવાન સમય એ જીવનની ગોલ્ડન અવસ્થા છે ભગવાને આવી મોટી કૃપા કરી છે આપણું શરીર સશક્ત છે ઇન્દ્રિયોમાં હજી સત્વને તેજ છે ત્યારે આવો આપણે ભક્તિના માર્ગે કેવી રીતે આગળ વધવું ભગવાનને રાજી કરવા માટે શું શું કરવું એના માટે લોયાધામ મંદિરથી યુવાન ભક્તો માટે યુવા સભાનું આયોજન થાય છે આજની યુવા સભામાં વચનામૃત હડતાલનું અગિયારમું છે આ વચનામૃતનું ટાઇટલ જીવના નાશનું સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન તેનું વચનામૃતના શબ્દો વાંચીશું અને સાથે સાથે આ વચનામૃતના તમામ નાના મોટા મુદ્દાને મહારાજની અમૃત વાણીને આપણે સમજવા પ્રયત્ન કરીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો બ્યાસીના પોષ સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વર્તાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નંખાવીને બિરાજમાન હતા અને સર્વ વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી કેવો સુભક્ષ સમન્વય છે આજે શરદ પૂર્ણિમાનો દિવસ છે પૂનમનો દિવસ છે અને આ વચનામૃત પોષ સુદ પૂર્ણિમાનું વચનામૃત છે ભગવાન શ્રીહરિ અદભુત વાત કરી રહ્યા છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમારો તો એવો સ્વભાવ છે જે વચનામૃતમાં મહારાજે પોતાની રુચિ પોતાનું રહસ્ય પોતાનો સિદ્ધાંત પોતાનો અભિપ્રાય આવી ઘણી વાતો કરી છે પણ ભગવાન શ્રીહરી તમને અને અમને સમજાવવા માટે કેટલા સરળ સ્વભાવથી અમારો તો આવો સ્વભાવ છે સ્વભાવ એટલે વલણ સ્વભાવ એટલે એક નેચર ભગવાન શ્રીહરી સર્વદા હર હંમેશ જે રીતમાં રહેતા એ રીત એનું નામ સ્વભાવ એ કઈ રીત ઓલવેજ ભગવાન સ્વામી આ વાતનું ધ્યાન રાખતા જ એ તો પરબ્રહ્મ છે પુરુષોત્તમ નારાયણ છે આપણને શીખવાડવાને માટે મહારાજે અદભુત વાત કરી છે અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન અને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય એ ચારથી તો અમે અતિશય બીએ છીએ જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી કેમ જે એ ચાર વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવનો નાશ પામે નહીં અને એ ચારમાંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જીવ તો અવિનાશી કહ્યો છે તેનો નાશ તે કેમ જાણવો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પર્વતનું કે બીજું એવું જ કોઈક જળદેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવો મહારાજે સહજ સ્વભાવ રીતે જે વાત કરી મહારાજ એમ કહે છે એક ભગવાન ભગવાનના ભક્ત બ્રાહ્મણ અને ગરીબ એ ચાર થી તો અમે પણ અતિશય બીએ છીએ મનમાં એમ ડર લાગે છે કે એનો ક્યારેય પણ દ્રોહ થઈ જાય તો એના દ્રોહથી જીવનો નાશ થઈ જાય છે જીવનો નાશ એટલે શું એવી યોનીમાં દેહ આવી જાય પર્વતનો ઝાડનો કે જ્યાં ક્યારેય પણ કલ્યાણ શક્ય નથી થોડું આપણે ચિંતન કરીએ આજે ભગવાનનો દ્રોહ કરતા કોઈને ડર લાગે છે તમે યુવાનો છો આ જગતમાં ભગવાનની નિંદા ટીકા કોથલી કરનારો સમાજ બહુ મોટો છે ભગવાનની આજ્ઞા લોપવી એમાં સારા સત્સંગી પણ જરાય પાછા નથી પડતા ભગવાન ભગવાનના ભક્ત કે બ્રાહ્મણ કે ગરીબ જગતમાં કહેવત છે પોચું હોય ત્યાં બધા આંગળી ભરાવે જ્યાં સરળતા હોય ત્યાં બધા જ લોકો દ્રોહ કરવા તૈયાર થાય પણ યાદ રાખીએ કોઈ ગરીબને પીડે છે કોઈ બ્રાહ્મણને પીડે છે કે કોઈ ભક્તને પીડે છે એનાથી એક જન્મ નહીં એના કરોડો જન્મ દુઃખથી ભરાઈ જાય છે આપણા સત્સંગની એકાદેવી નાની વાત આપણે શ્રવણ કરીશું વડોદરામાં નાથજી ભક્ત ખૂબ જ સારાહારી ભક્ત હતા સામાન્ય સ્થિતિના પણ એની સ્થિતિ એવી ઊંચી ગોપાળંદ સ્વામી પધારતા હાલમાં વડોદરા વાડીનું મંદિર છે એક જગ્યાનું ઘર હતું ત્યાં સ્વામી રોકાતા ત્યાં સત્સંગ થતો આ કેવા ભક્તરાજ હશે વડોદરાના દાદા ખાચરજીને કહેવાય પરંતુ ગરીબ ભક્ત હતા બહુ મોટી સ્થિતિ નહોતી સંતો ભક્તોની ભીડ જામતી જ હોય નાના મોટા સમયા ચાલતા જ હોય જેના કારણે ભગતને કાયમને માટે ભીડો રહેતો અને પરિણામ શું આવ્યું વધવા લાગ્યો ઘરમાં એક સારી ભેંસ હતી વેચી નાખે તો બે ચાર રૂપિયા બચે જેનાથી ઘરની સ્થિતિ સુધરે નક્કી કર્યું આ ભેંસ વેચવી છે એક બાજુ દુઃખ છે કે આ ભેંસનું દૂધ કાયમને માટે ભગવાન સંતો ભક્તો માટે વપરાયું છે આ ભેંસ કોઈકને ત્યાં જશે ભેંસ સચવાય ન સચવાય એનું દૂધ પણ ગમે તે લોકો પીસે ભેંસનું પણ કલ્યાણ થાય આવો ઉદાર વિચાર નાથજી ભક્તનો છે આમ વિચારી મનમાં એમ નક્કી કર્યું કે ભેંસ આપવી તો કોઈ સારા સત્સંગીને એ સમયમાં વડોદરાના ગાયકવાડ સરકારના કારભારી નારૂપંત નાના અતિ મોટા અધિકારી અને ખૂબ સારા ભક્ત ગોપાળાનંદ સ્વામીમાં અતિશય હેત એ વારંવાર આવે નાથજી ભક્તે નારૂપન નાના ને વાત કરી આવી સારી ભેંસ આમ ભગતના ઘરથી મળતી હોય તો નારૂપન નાના માટે ક્યાં હતો એ તો એ જમાનામાં કરોડોપતિ હતા એમણે ભેંસ લીધી ખરી પૈસા હું આપીશ પછી નાથજી ભક્ત નાના હરિભક્ત પૈસા માગી ન શકે ઘણા દિવસ ગયા મનમાં સંકોચ હતો તેમ છતાં એકદી પૂછી લીધું કે સાહેબ પેલા પૈસાનું શું થશે અને નારૂપન નાના ખીજાઈ ગયા હું પૈસા લઈને ભાગી જવાનો છું મારા પર તને વિશ્વાસ નથી ભેંસ વેચી નાખી છે ભેંસનું દૂધ દરરોજ નારૂપન નાના જમે છે તેમ છતાં એક નાનો માણસ એક ગરીબ છે ભગવાનના ભક્ત છે એની પરિસ્થિતિ શું હશે એનો વિચાર એને ન કર્યો હંમેશા જગતમાં યાદ રાખવા જેવું છે આંધળા વ્યક્તિને જેવી રીતે રૂપનું જ્ઞાન નથી હોતું બહેરા વ્યક્તિને જેવી રીતે શબ્દનું જ્ઞાન નથી હોતું એવી જ રીતે સુખી માણસ ક્યારેય દુઃખી માણસના દુઃખને સમજી ન શકે શાસ્ત્રમાં લખેલી વાત છે મહેલોના વાસી ગરીબી શું જાણે દુખિયાના દુઃખને સુખિયા શું જાણે નારૂપન નાનાએ આવી રીતે તરછોડી નાખ્યા પોતાની ફરજ પોતાનું કર્તવ્ય પોતાનો ધર્મ હતો કે ગરીબ માણસની ભેંસ લીધી છે વેચાતી તેના પૈસા તુરંત આપી દેવા જોઈએ નથી આપ્યા મોડું થયું છે ને યાદ કરાવું તો પોતાની ભૂલ સ્વીકારીને વહેલા ચૂકવી દેવા જોઈએ ઉલટાની દાદાગીરી કરી ભગવાનના ભગત થઈને પાછો ઘણો સમય જતો રહ્યો નાથજી ભક્ત તો કહેવાય પણ નહીં સહેવાય પણ નહીં ગોપાળાનંદ સ્વામી એકવાર ફરી પધાર્યા છે વડોદરામાં નાથજી ભક્ત રડી પડ્યા બધી સ્વામીને વાત કરી સ્વામીને પણ દયા આવી ગઈ સ્વામીએ કહ્યું કે નારૂપન નાના દરરોજ દર્શન કરવા આવે છે તમે હું ઊભો હોન મારી હાજરી હોય ને એવા સમયે નારૂપન નાના પાસેથી પૈસા માગજો એટલે હું પણ ટકોર કરી આપીશ એટલે તમારું કામ વહેલું પતી જાય એવામાં નારૂપંત નાના સ્વામીના દર્શન કરી અને નીકળે છે જોડા પહેરે છે સ્વામી દૂર ઊભા છે નાથજી ભક્ત ત્યાં જ ભેગા થઈ ગયા સ્વામીના વચન યાદ આવી ગયા સ્વામી હાજર હોય અને નારૂપંત નાનાને હું ટકોર કરું તો વચ્ચે સ્વામી પણ સહયોગ આપશે તો મારું કામ પતી જશે દરવાજે નારૂપંત નાના સાહેબ જોડા પહેરે છે અને નાથજી ભક્તે હાથ જોડીને કહ્યું કે સાહેબ ઘણા દિવસો થયા પેલી ભેંસ મેં આપી છે મારા દીકરાઓ પાસે દૂધ પણ પીવા નથી ઘરમાં શાકભાજી લાવવાના પૈસા પણ નથી આપ દયા કરો જો પૈસા ચૂકવી આપો તો સારું તમે મને કહેશો એક સમૃદ્ધ સુખી હરિભક્ત તરીકે નારૂપન નાનાની ફરજ શું હતી એણે શું કર્યું ગોપાળાન સમય સામે ઉભા તા પોતાનો અહંકાર ઘવાયો ઇગો હર્ટ થયો જોડા પહેરતા હતા હાથમાં જોડું હતું હાથનું જોડું લઈ અને નાથજી ભક્તને મારવા તૈયાર થયા કે તને આટલી અક્કલ નથી હું ક્યાં ચોરીને ભાગી જવાનો છું મારા પર વિશ્વાસ નો તો મને ભેંસ આપી જ શા માટે અને મારવા તૈયાર થયા ને ગોપાળાન સ્વામીને એટલું દુઃખ થયું સ્વામીનું હૃદય દુખાઈ ગયું સ્વામી હાકલ કરી નારૂપન નાના તો એક સેકન્ડમાં ઉભા રહી ગયા મારી તો ન શક્યા પણ સ્વામીનું હૃદય દુખાયું પૈસા તો આપી દીધા એણે સ્વામી કહ્યું એટલે પણ ગોપાળાનંદ સ્વામીનું હૃદય દુખાયું નારૂપંત નાના દ્વારા એક ભગવાનના ગરીબ હરિભક્ત ભગવાનના ભક્ત છે ગરીબ છે નાથજી ભક્ત એનો દ્રોહ થયો પરિણામ શું આવ્યું પરિણામ એવું આવ્યું ગાયકવાડના ગુનામાં આવ્યા વાત બહુ મોટી છે મૃત્યુદંડ ગાયકવાડે ન આપ્યો પણ એની બધી સંપત્તિ ફક્ત બે જોડ કપડાં પહેરેલું કપડાં સિવાય પગરખા ચપ્પલ પણ ન પહેરવા દીધા ગાયકવાડના રાજ્યની હદની બહાર કાઢી મૂક્યા જેનો રથ ચાલે ત્યારે આગળ ત્રણ રથ હોય પાછળ ત્રણ રથ હોય એક રાજા જેવી જેની સાહેબી હતી એની આવી કફોડી હાલત થઈ પગમાં પહેરવા પગરખા ન રહ્યા અન્ન અને દાંતને વેર થયું કેવી દશા થઈ હશે વાલા ભક્તો આપણે જે મહાપૂજા કરીએ છીએ ને આ નરુપન નાના એટલા દુઃખી થયા એટલા દુઃખી થયા એટલા દુઃખી થયા ગોપાળાન સ્વામી પાસે આવીને જોધાર આંસુએ રડે સ્વામીએ કહ્યું તે ભક્તનો દ્રોહ કર્યો છે તારા સાત જન્મ સુધી આ દુઃખ ભોગવવાનું છે શું દશા થઈ હશે પછી તો સ્વામી પાસે આવી કરે સાધુ દયાળુ હોય દયાની મૂર્તિ એવા સ્વામીએ અતિ દયા કરી આ મહાપૂજા સૌથી પહેલા સ્વામીએ જાતે ભગવાનનું મંત્ર દ્વારા પૂજન નારૂપન નાના દ્વારા કરાવ્યું અને કહ્યું હવે તને રોટલા મળશે બસ ભગવાનના ભક્ત હોય અથવા કોઈ ગરીબ હોય આ સમાજમાં ગરીબોનું એટલું બધું શોષણ થયું છે એટલું બધું શોષણ મેં મારી આંખથી સાંભળેલી જોયેલી જાણેલી ઘટના મેં આફ્રિકા હતા ઈસ્ટ આફ્રિકામાં કેન્યા દેશમાં મુંબાસાથી વિઠ્ઠલભાઈ વગેરે ભક્તો અમને ત્યાં સિમ્બા હિલ્સ કરીને સફારી છે જંગલ છે એમાં અમને લઈ જતા હતા જંગલમાં જતા રસ્તામાં ઘણું લાંબુ એક ખેતર આવ્યું કિસ્વાયેલી ભાષામાં મદાફ મદાફ એટલે આપણે નાળિયેર નાળિયેરીનું બહુ મોટું એ ખેતર ફાર્મ અને આફ્રિકામાં મુંબાસના વિસ્તારની આસપાસની નાળિયેરી એટલી બધી પોપ્યુલર છે આખી દુનિયામાં એનું એક્સપોર્ટ થાય છે બહુ મોટો બિઝનેસ છે તમે ત્યાંનું નાળિયેરી એકવાર ચાખ્યું હોય તો તમે આખી જિંદગી યાદ રાખો એવી મીઠાશ હોય છે તમે લલચાશો નહીં આ તો કથા દ્વારા કહું છું અમે જતા હતા હરિભક્તોએ વાત કરી સ્વામી આ એવો પ્રદેશ છે કોઈ ઝાડ તમને નાળિયેર વગરનું દેખાય નહીં પણ તમે નજર કરજો અમે જોતા હતા ગાડીમાં બંને બાજુ કિલોમીટરો સુધી એ ફાર્મ ચાલે વચ્ચે રસ્તો રસ્તામાંથી ગાડી પસાર થાય એક ઝાડને નાળિયેરનું ફળ લાગેલું નહીં હરિભક્તોએ વાત કરી સ્વામી એક વિદેશી વ્યક્તિ બિઝનેસ કરવા માટે આખું ફાર્મ બનાવ્યું બધા નાળિયેર એક્સપોર્ટ કરતા હતા એટલા બધા પૈસામાંથી કમાતા હતા આની અંદર મજૂરી કરનારા આફ્રિકન લોકો બ્લેક પીપલ એનું એવું એને શોષણ કર્યું એવું શોષણ કર્યું આમાં કામ કરનારો વૃદ્ધ વ્યક્તિ એને તરસ લાગેલી પાણી પીવાની ઈચ્છા હતી એ વિદેશી વ્યક્તિ આવીને બેઠો હશે એની હાજરીમાં પેલા વ્યક્તિ એક નાળિયેરનું પાણી પીવા માગ્યું આપ્યું નહીં તડફળી તડફળી એણે પ્રાણ છોડ્યા એના નિશાસા એટલા બધા લાગ્યા એ ગરીબની હાઈ એટલી બધી લાગી એટલી બધી લાગી કે હજારો એકર ની અંદર ફેલાયેલું આખું ફાર્મ એમાં એક ઝાડ ને પણ ફળ લાગતું નથી સ્વામી આ આખા વાત છે તુલસી હાય ગરીબ કી ન ખાલી જાય ગરીબ હોય કે ભગવાન નો ભક્ત હોય કે કોઈ સંત હોય ગોપાલ સ્વામી જેવા મોટા સંત હતા એમનું પણ જેણે અપમાન કર્યું અનાદર કર્યો મસ્કરી કરી ઠેકડી કરી એવા લોકોનું કેવું થયું છે આપણે જાણીએ છીએ માટેવાળા ભક્તો આપણે ભગવાનના ભક્ત છીએ આપણાથી આ ભૂલ ક્યારેય ન થાય એટલા માટે મહારાજ આપણને લાલ લાઈટ બતાવે છે આપણે કોઈને રાજી કરી શકીએ કે ન કરી શકીએ એ પછીની વાત છે કોઈનો દ્રોહ ન થાય આ તો ચોક્કસ ધ્યાન રાખવું ઘણીક વાર આપણે બે જણાને રાજી કરતા હોય ચાર જણાને રાજી કરતા હોય પણ છન્નું જણાને કુરાજી કરતા હોય છન્નું જણાનો દ્રોહ કરતા હોય આપણે ભક્ત છીએ ભક્તિનું આપણને અભિમાન હોય ભક્તિના ઘમંડમાં આપણે ઘણીક વાર ભગવાનને સંતોને રાજી કરીએ છીએ પણ આપણી સાથે કર્મચારી હોય આપણી સાથે નાના માણસો કામ કરતા હોય એવા માણસોનું આપણે શોષણ કરી નાખતા હોય મેં જોયા છે સારા સારા હરિભક્તો પોતાના પરિવારના માણસો પોતાની આસપાસના કર્મચારી ગરીબ હોય એવા કર્મચારી એવું ભયંકર શોષણ કરતા હોય ખુદા કે દેર હે અંધેર નહીં ભગવાન પોતાના પિતાને ન છોડતા હોય દશરથને અરે ભગવાનના પત્ની માતા સીતા હતા એને ન છોડે તો બીજા કોને છોડશે માટે આજે સંકલ્પ કરીએ મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વિચારીશું પણ નહીં કરવાની તો વાત જ ક્યાં થાય તો સારું કરીશું ન થાય તો ભૂંડું તો જ કરીએ કહેવાનો છે દયા આણી રે સ્વભાવ છે સ્વામીનો પરદુખ હારી રે મહારાજનો આ સ્વભાવ હતો મહારાજની આ ચેષ્ટા હતી કોઈનું દુઃખ જોઈ ન શકતા તો આપવાની તો વાત જ ક્યાં છે આપણે પણ એ જ મહારાજના ભક્ત છીએ આ ભગવાનના સ્વભાવની વાત નથી શ્રીજી મહારાજનો એકાંતિક ભક્ત સંત જે હોય ને એનો સ્વભાવ આવો હોવો જોઈએ આવો ભક્તો પહેલો મુદ્દો આપણે સાંભળો એક પછી એક મુદ્દા આપણે બધા સાંભળવા છે આ તો એક વાત નથી આવી તો કેટલી બધી વાતો છે પણ ટૂંકમાં તમને કહું સાધુમાં પણ આદત હોય ગ્રહસ્થમાં પણ આદત હોય મહારાજના સમયમાં શંકરાનંદ સ્વામી અને નારાયણદાસ કરીને બે સંત હતા એમાં એકવાર આ નારાયણદાસ થોડા બોલકણા હશે એણે સ્વામી માટે એવો તોછડો શબ્દ વાપરો બેલ જે છે એવું કહ્યું બળદ જેવો છે આવું કહી દીધું પેલા સાધુ બિચારા ગાય જેવા ભલા ભોળા અને સીધા માણસ હોય ને એને બહુ લોકો છંછેડતા હોય ખરેખર આ સમાજમાં સીધા બનવું ને એક કહેવત છે કે જંગલમાં સીધા જાળ હોય પહેલા કપાય એવી રીતે સમાજમાં પણ જે સીધા માણસો હોય ને એ જ પહેલા બલીના બકરા બનતા હોય બહુ સીધા સરળ આ સાધુ આવા તો છોડા શબ્દ કીધા બેલ જેસે હો રાત્રે સુતા છે સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં મહારાજ દેખાણા મહારાજની આંખો લાલ છે હાથમાં લાકડી છે લાકડી થી મહારાજે એવી કડક વાત કરીને લાકડી મારીને પેલા સાધુને તો સાધુ જાગી ગયા એમ બેઠા થઈ ગયા મહારાજને સ્વપ્નમાં કીધું તે અમારા સાધુને બેલ જેસા જસા માટે મન કર્મ કે વચન વાણીથી કોઈનો દ્રોહ ન કરીએ કર્મથી પણ કોઈનો દ્રોહ ન કરીએ અને મન થી પણ કોઈનો દ્રોહ ન કરીએ યાદ રાખજો ભક્તો યુવાનો માટે ખાસ યુવાનો ઠઠ્ઠા મસ્કરી ઠેકડી બહુ વધારે પડતા કરતા હોય એમાં ચાર પાંચ યુવાનો ભેગા થાય ને કહેવત છે ને કાગડાનું હસવું અને ડેડકાનું મરવું અમે નાના હતા એક સત્ય ઘટના જોઈ એક ગામ એમાં યુવાનો ભેગા થાય સાંજે નવ દસ વાગે નવરા થાય ઓટલે ભેગા થાય અને એક માણસની મસ્કરી ચાલુ કરે એટલી હદ સુધી મસ્કરી કરી એટલી હદ સુધી કે એ વ્યક્તિ જેની મસ્કરી કરતા હતા ને એણે આત્મહત્યા કરી લીધી એ મરી ગયો માણસ ત્રણ દિવસ પહેલા કથામાં આપણે વાત સાંભળી હતી એક એક પ્રોફેસરની નાના દીકરાએ કૂવામાં પડી આપઘાત કર્યો માટે વાલા ભક્તો ઠઠ્ઠા મસ્કરી કરવાનો યૌવન અવસ્થામાં સહજ હોય પણ ત્યારે યાદ રાખજો કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ ભલો ભોળો વ્યક્તિ હોય કોઈ સીધો સાદો વ્યક્તિ હોય એની વાણીથી પણ દ્રોહ ન થઈ જાય આનું ધ્યાન રાખજો મન કર્મ અને વચને કરીને દ્રોહ ન થાય એનું ચોક્કસ ધ્યાન રાખવું આવો ભક્તો દ્રોહ શા માટે થાય છે વચનામૃતમાં મહારાજે એટલી સરસ વાતો કરી છે આ તો અમૃત છે દ્રોહ શા માટે થાય છે તો મહારાજ કહે છે માટે વચનામૃતના શબ્દો વાંચું છું માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો ભગવાનનો પણ નહીં ભક્તનો પણ નહીં કોઈ બ્રાહ્મણ હોય એનો પણ નહીં કોઈ ગરીબ હોય એનો પણ નહીં ભક્તમાં સંત પણ આવી ગયા જોડે બ્રાહ્મણમાં એકલા બ્રાહ્મણ નહીં કોઈ પણ બ્રહ્મ એટલે ભગવાનને જાણનારો કોઈ પવિત્ર આત્મા હોય બધા આવી ગયા ચારમાંથી એકનો દ્રોહ કરવો નહીં અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં કેમ જે માન છે તે ક્રોધ મત્સર ઈર્ષ્યા અને દ્રોહ તેનો આધાર છે અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય અને ભગવાનના ભક્તને જો બીવરાવતો હોય અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો ભગવાનનો ભક્ત હોય તો પણ અસુર જાણવો મહારાજના શબ્દોને ધ્યાનથી સાંભળજો રાવણ શા માટે ભક્ત હતો પૂજાપાઠ કરનારો હતો વેદનો જ્ઞાતા હતો મહાન વિદ્વાન હતો પણ એને ભક્તનો દ્રોહ કર્યો હતો આજે સમાજમાં આવા ભક્તના દ્રોહ કરનારા ભક્તો બહુ વધી ગયા છે માછલી હોય કે તળાવમાં રહેતી હોય સરોવરમાં સમુદ્રમાં રહેતી હોય સરોવર કે સમુદ્રમાં રહેનારું માછલું લડે તો સિંહ જોડે જોડે હાથી લડશે બોલો કાગડા જોડે કે કોયલ જોડે લડશે માછલી લડશે ને તો માછલી જોડે અને મિત્રતા કરશે તો માછલી જોડે એમ ભક્ત માટે સૌથી વધારે વધારે સાવધાન થવા જેવો વિષય એ છે ભક્તો સારું વિચારશે બોલશે કરશે તો ભક્તનું જ કરશે પણ ભક્ત જ્યારે દ્રોહ કરવા બેસે છે ને નિંદા કરવા બેસે છે ને ને ટીકા ટીકા કરવા બેસે છે છે ત્યારે પણ એનાથી ભક્તનો જ દ્રોહ નિંદા થાય એટલા માટે જે ભગવાનના ભક્ત છે એના માટે આ વાત છે જગતના જીવ માટે વાત નથી એટલા માટે આ કથા જે સાંભળે છે એવા યુવાનો યુવતી માટેની વાત છે હે યુવાનો મહારાજના ગુરુજીના વ્હાલા યુવાનો આપણે ભગવાનના ભક્ત સાચા થવું હોય ને ખરેખરા ભક્ત થવું હોય ને ભગવાનની નજરમાં એવા ભક્ત ભક્ત થવું હોય ને તો તો આ વાત યાદ રાખજો ભગવાનનો છે પણ અસુર જાણવો જો આપણે કોઈનો દ્રોહ કરીશું તો અને બ્રાહ્મણનો અને ગરીબનો જે ભગવાનના અને ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં અને લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજે બે પદ મારા હેતન તેને ઘેર જઈએ એક તો એ અને બીજું જે મારા વાલાજી શું વાલપ દિશે રે તેનો સંગ કેમત જઈએ અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરી અને એમ કહ્યું જે એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય રાખવી આપ જાણો છો આપણા મંદિરમાં નિત્ય સવારે ઠાકોરજીની આરતી થાય આરતી બાદ સ્તુતિ થાય સ્તુતિ બાદ આ બંને પદ દરરોજ ગાવામાં આવે છે સંતોને હરિભક્તોને પુરુષોને બહેનોને મહારાજે બધાને આજ્ઞા કરી આ બે પદ નિત્ય ગાવા આ બધી વાત યાદ રાખવી કેવી વાત લખી સૂળી ઉપર સયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે સાધુ ભક્ત એના સંગે રહીને સૂળીનું જેટલું દુઃખ આવવાનું હોય ને તો પણ સહન કરી લઈએ અરે ભાલા તણો મેહ વર્ષે રે આકાશમાંથી ભાલા વરસતા હોય ને તો પણ સંત અને ભક્તનો સંગ છોડીએ નહીં અને આજે તો નવસો ને નવ્વાણું વાર સન્માન થયું હોય સારા શબ્દો બોલાયા હોય એકાદ વાર એની ઈચ્છા પૂરી ન થાય એનું સન્માન ન સચવાય એટલે સંતો ભક્તોનો એટલો દ્રોહ કરે એટલો દ્રોહ કરે પૂર્વે જેટલી સેવા કરી હોય ને એના કરતાં અનંત ઘણો દ્રોહ કરે જીવા ખાચરે કેટલી સેવા કરી છે અલૈયા ખાચરની કેટલી સેવા છે એટલે તો મહારાજે કહ્યું માન છે ને એ ક્રોધ વગેરે બધાનો આધાર છે દ્રોહ થવાનું કારણ પણ માન છે જીવા ખાચર અલૈયા ખાચર જીવા ખાચર મહારાજનું માથું કાપવા તૈયાર થયા અલૈયા ખાચર મુક્તાનંદ સ્વામીનું માથું કાપવા તૈયાર થયા શા માટે માને કરીને માટે આ બધાનું મૂળ અભિમાન છે અને ભગવાનના ભક્તમાં જો અભિમાન હોય ને તો એના બધા સદ્ગુણ આસુરી બની જાય માટે આ બે પદ તમે બધા યુવાનો પણ યાદ રાખજો ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ ભગવાનના ભક્તનું ઘસાતું બોલીએ નહીં ભૂંડું વિચારીએ પણ નહીં એમ કહીને હવે શ્રીજી મહારાજ ત્રીજો મુદ્દો બહુ સરસ આ ત્રીજા મુદ્દાની વાત સમજવા જેવી છે એમ કહીને શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને બિરાજમાન થયા પછી ગોપાલ સ્વામી એ પૂછ્યું છે આ સંસારને વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે છે પણ તેને ભગવાનનો સંતનો જેમ છે મહિમા કેમ સમજાતો નથી ગોપાળંદ સ્વામીનો કેટલો સરસ પ્રશ્ન છે આ પંડિત કે પુરાણી વિદ્વાન કે વાંચાળ માટે વાત નથી આપણા બધા માટે વાત આવી ગઈ શાસ્ત્રો વાંચીએ છીએ કથા વાર્તા સાંભળીએ છીએ તેમ છતાં ભગવાનનો સંતનો જેમ જેમ મહિમા શું આપણે સમજી શકીએ છીએ વિચારીએ ટૂંકમાં આ પ્રશ્નનો સાર એવો છે કે જાણવા છતાં મહિમા નથી સમજા તેનું કારણ શું છે આ પ્રશ્નનો સાર એવો છે તો સાંભળો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા પણ ભગવાનનો એને આશરો નથી માટે કામ ક્રોધ લોભ ઈર્ષ્યા મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે અને કામાદિક જે શત્રુ તેને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન અને ભગવાનના સંતને સમજે જે જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય એમ ભગવાન અને ભગવાનના સંતને વિશે દોષ સમજે માટે શાસ્ત્ર પુરાણ વાંચે પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ મહાત્મ્ય સમજાતું નથી જ્યાં સુધી કામ ક્રોધાદિક દોષથી જીવ ભરેલો છે ને ત્યાં સુધી સંતને ભગવાનને જેમ છેમ જાણી શકતો નથી હજી આપણે બહુ સિમ્પલ ભાષામાં જો સમજવું હોય ને એક ડોક્ટર એનો યથાર્થ મહિમા બીજા ડોક્ટર જાણી શકે એટલો સામાન્ય માણસ ન સમજી શકે કોઈ ડોક્ટર થાય ને ખબર પડે કે આ કેટલી તકલીફ પડે છે ચાલો ડોક્ટરની વાત તો હજી દૂરની વાત તમારા ઘરની વાત કરું તમે બધા ભક્તો યુવાનો યુવતીઓ બધા સમજી શકો એવી વાત તમારા નાના દીકરાઓ તમારી સાથે રહે છે તમારા ઘરમાં રહે છે તેમ છતાં શું તમારી બધી વાત સમજી શકે છે નાની એવી બાબત તમારા દીકરાઓને સમજાવી હોય દીકરો આઈફોન માટે જીદ કરે નવી ટીવી કે નવા લેપટોપ માટે જીદ કરે થોડો યુવાન થઈને સારી મોંઘી ગાડી લાવવા માટે જીદ કરે ઘર ઘરમાં આવી જીદ ચાલે છે ત્યારે મા બાપ એને પૈસાનું મૂલ્ય સમજાવતા હોય દીકરો સમજી શકે છે કારણ કે એ બાળકને પૈસા કેમ ભેગા થાય છે અનુભવ જ નથી ડોક્ટર કેમ બનાય છે એ સામાન્ય માણસને ખબર નથી એટલે ડોક્ટરનો મહિમા ન સમજી શકે એમ વચનામૃતના આ સિદ્ધાંતના આધારે સાધુનો મહિમા સમજવા માટે જેને કામ ક્રોધ લોભ ઇત્યાદિક શત્રુઓને ટાળ્યા હોય કેવી રીતે ટાળ્યા હોય ભગવાનનો અતિ દ્રઢ આશરો કરીને આશરો કેવું સાધન છે વચનામૃતમાં મહારાજ એમ કહે ભગવાનને રાજી કર્યાના જેટલા સાધન છે ને બધા સાધન ભગવાનના આશરા રૂપી એક સાધનમાં આવી જાય છે શરણાગતિ અમેરિકામાં આવેલો માણસ ઇલિગલ હોય તો એની સૌથી વધારે વધારે મહેનત જહેમત જે ગણો તે લીગલ થવા માટે એટલે કે અમેરિકાનું સિટીઝનશીપ મળે એના માટે જ હોય છે શા માટે સિટીઝનશીપ ઈચ્છે છે એને ખબર છે આ દેશના બધા બેનિફિટ લેવા માટે અમેરિકાના સિટીઝન થવું અતિ જરૂરી છે એમ આપણે આપણે સત્સંગમાં હોઈએ પણ પેલા ઇલીગલ માણસો ને એની જેમ છીએ સત્સંગમાં છીએ પણ સત્સંગના બેનિફિટ નથી મળતા કારણ કે સત્સંગની અંદર આપણે સિટીઝનશીપ ભગવાનનો આશરો પાક્કો નથી કર્યો અને આશરો પાક્કો કરવો અતિ જરૂરી છે એ જ્યાં સુધી પાકો ન થાય ત્યાં સુધી એ વાત તો નક્કી છે કે ભગવાનની પૂર્ણ પ્રસન્નતાના આપણે અધિકારી નથી બનતા અને આશરો પાકો થાય ત્યારે જ કામ ક્રોધ લોભ ઇત્યાદિક દોષ ટળે છે એ ટળે ત્યારે જ ભગવાન અને સંત એનો જેવો છેવો મહિમા સમજાય છે કેવી અદ્ભુત આ બધી વાતો છે સત્સંગમાં એવી એવી વાતો છે એવા મોટા મોટા ભક્તો થયા કે ભગવાનને ની સાથે રહેતા હતા પણ તેમ છતાં જેવો છે ચેતન્યાનંદ સ્વામી કેટલા મોટા સંત મહારાજની સાથે રહેતા હતા મહારાજની બાજુમાં ઢોલિયો પડતો હતો મહારાજ ધામમાં ગયા ત્યારબાદ ગોપાલન સ્વયં વચનામૃતની કથા કરે સંતો સાંભળવા આવે એમાં ચેતન્યાનંદ સ્વામીના વાલા શિષ્ય બાલ મુકુંદાનંદ સ્વામી એ પણ કથામાં જાય એના દ્વારા ચેતન્યાનંદ સ્વામીને ખબર પડી આ નાના સંત સ્વામીને બહુ વાલા સ્વામીની બહુ પ્રેમથી સેવા કરે એ સંતે હસતા હસતા કહ્યું કે ગોપાળાનંદ સ્વામી એટલી સરસ વાત કરે છે ગુરુદેવ જો આપ પધારસો તો આપને પણ ગમશે મારી વાત ધ્યાનથી સાંભળજો રામાનંદ સ્વામી સાથે રહ્યા હતા શ્રીજી મહારાજ સાથે રહ્યા હતા આટલું અંતર કાપ્યા પછી પણ ચૈતન્યાનંદ સ્વામી મહારાજનો સંતોનો જે જોઈએ એવો મહિમા ન સમજી શક્યા પણ પરંતુ ગોપાળાનંદ સ્વામી પાસે આવીને બેસતા થયા વચનામૃતની વાતો સાંભળતા થયા અને તે દિવસે સ્વામી એમ બોલ્યા બાર વર્ષ ગુરુ રહ્યો બાર વર્ષ સદગુરુ રહ્યો સાધુ તો આજે થયો ચૈતન્યાનંદ સ્વામી જેવા મહાન સંતને પણ એક સાચા સાધુ બનવા માટે વર્ષનો સમય લાગતો હોય તો આપણે ક્યારે આપણા અંતરમાં તપાસ કર્યો કે મને સંતો ભક્તોના અવગુણ અભાવ હજી કેટલા દેખાય છે હજી મારામાં કેટલો મહિમા ખૂટે છે હજી મારે કેટલો મહિમા વધારવાની જરૂર છે આપણે આપણી જાત સિવાય બીજા કોઈનો મહિમા ખરેખરો સમજ્યા જ નથી આપણને આપણી જાતનો જ મહિમા સમજાણો છે આ વાત મહારાજને ગોપાળાન સ્વામી વચ્ચે નથી આપણા બધા વચ્ચેની વાત છે આપણે પણ મહારાજને મોટા પુરુષને જેવા જેવા જાણવા હશે ને તો આપણે આ દિશામાં ખૂબ દાખલો કરવો પડશે વાલા ભક્તો છેલ્લી વાત તો અતિ અણમોલ વાત છે દરેક ભક્તો એ ગાંઠે બાંધવા જેવી છે વચનામૃતનો છેલ્લો ને ચોથો મુદ્દો આવો સમજીએ ફરીવાર રિપીટ કરી દઈશ ટૂંકમાં પેલો મુદ્દો છે ભગવાન ભગવાનના ભક્ત બ્રાહ્મણ કે ગરીબ એનો ક્યારેય દ્રોહ ન કરવો કારણ કે દ્રોહ કરે છે એનો જીવ નાશ થઈ જાય છે અને દ્રોહ ક્યારે થાય માન હોય ત્યારે થાય બીજો મુદ્દો મહારાજે વચના મૃતની અંદર એ કહ્યું કે માન છે એ ક્રોધ મત્સર ઈર્ષ્યા દ્રોહ બધાનો આધાર છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરે છે તે ભગવાનનો ભક્ત છે છે તો પણ અસુર એની સાથે ભગવાનને ક્યારે ગમતું જ નથી બનતું જ નથી ત્રીજો મુદ્દો ભગવાનને સંતનો યથાર્થ મહિમા સમજવા માટે ભગવાનનો આશરો દ્રઢ કરવો આશરો દ્રઢ કરી પોતાના દોષને ટાળવા પોતાના દોષને ટાળે તો જ મહિમા સમજી શકે નહીંતર તો ભગવાનને સંતને પણ દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી એના જેવી જ દશા છે પોતામાં દોષ પડ્યા હોય કામ એને પણ એવા દોષ જ દેખાય માટે સંતો ભક્તોને નિર્દોષ જાણવા યથાર્થ એનો મહિમા સમજવા માટે માન ટાળવું જરૂરી છે માન તો જ ટાળે મહિમા આવે તો અને મહિમા ત્યારે જ આવે ભગવાનનો આશરો કરી પોતાના કામ ક્રોધાધિક ટાળવા માટે મહેનત કરી હોય તો સાધુનો સમાગમ કર્યો હોય તો આવી કથા વાર્તા નિત્ય સાંભળી હોય તો છેલ્લી વાત અતિ મહત્વની છે છેલ્લો મુદ્દો આ બધું મહાત્મા ક્યારે સિદ્ધ થાય સત્પુરુષનો મહિમા ક્યારે સમજાય પછી શ્રીજી મહારાજે દિનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર અને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાની વિશે એકે માનતા ન હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં કારણ કે સત્પુરુષની સ્થિતિ એવી છે એ હિમાલય ઉપર ઊભા છે અને અજ્ઞાની એવો છે એ હાવ તળિયે ઊભો છે હવે એવરેસ્ટ ઉપર ઊભેલા વ્યક્તિને તળિયે ઊભેલો વ્યક્તિ એ કેવી રીતે જોઈ શકે જાણી શકે ચાલો અજ્ઞાની તો ન ઓળખી શકે સાંભળજો અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય મોટા પુરુષ જેવી સ્થિતિ થાય ત્યારે ભક્તનો મહિમા ત્યારે જ સમજાય કે પોતે ભક્ત થાય સંતનો મહિમા ત્યારે જ સમજાય પોતે સંત જેવો થાય અને ભગવાનનો મહિમા પૂરેપૂરો ત્યારે જ સમજાય જ્યારે જીવ પોતે ભગવાન જેવો થઈ જાય ને ત્યારે ભગવાનને જાણી શકે એટલે વચનામૃતમાં મહારાજે કહ્યું ગંગાજળિયા કુવાનું વચનામૃત કે જેવા ભગવાનને જાણે એવો તો પોતે થાય છે અને ત્યારે એને એમ થાય કે મારા જેવા અનંત મુક્તોને આટલું ઐશ્વર્ય ભગવાને આપ્યું છે ભગવાનનું કેટલું હશે આમ જાણી સ્વામી સેવક ભાવ તો પહેલા હતો એના કરતા વાત કરે છે સાંભળજો આ પ્રશ્નો જે સમજવા જેવો છે અને જ્યાં સુધી સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપની વિશે સ્થિતિ પણ ન થાય આત્મા અને આત્માને વિશેષ સ્થિતિ થઈ આવીના સત્પુરુષનો મહિમા પણ ન જણાય માટે પરસ્પર વિરોધ આવ્યો કેવો વિરોધ આવ્યો કે સત્પુરુષનો મહિમા એને ન જણાય ક્યાં સુધી જ્યાં સુધી બ્રહ્મ સ્વરૂપની વિશેષ સ્થિતિ ન થાય અને બ્રહ્મ સ્વરૂપના વિશે સ્થિતિ ક્યારે થાય જ્યારે સત્પુરુષનો મહિમા સમજાય ત્યારે હવે મહિમા સમજવા માટે બ્રહ્મરૂપ થવું જરૂરી છે અને બ્રહ્મરૂપ થવા માટે મહિમા સમજવો જરૂરી છે કેવી વાત છે કે પેલા મરઘી આવી કે ઈંડું આવ્યું હવે ઈંડા માટે મરઘી જરૂરી છે અને મરઘી માટે ઈંડું જરૂરી છે તો પહેલું કોણ પરસ્પર વિરોધ શાસ્ત્રીય એક દોષ છે અન્યોન્યાશ્રય દોષ કહેવાય છે ને મહારાજે દિનાનાથ ભટ્ટ મહાન વિદ્વાન છે એટલે અતિ ઉત્કૃષ્ટ ચર્ચા કરી છે કે પોતે બ્રહ્મરૂપ થાય તો જ બ્રહ્મ સ્થિતિને પામેલા બ્રહ્મનિષ્ઠ એવા સત્પુરુષ એનો મહિમા યથાર્થ જાણી શકે આટલો મોટો વિરોધાભાસ છે તે વિરોધ ટળે તે ઉપાય કહો આવી રીતે મહારાજે પ્રશ્ન પૂછ્યો પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં પ્રશ્ન એટલો અલૌકિક છે પણ જવાબ ભગવાન સ્વામી અદ્ભુત આપ્યો છે ને એવો જવાબ આપ્યો છે વચનામૃતની આ નાની વાત જો કોઈ ગાંઠે બાંધી લઈને અક્ષર સુધી પહોંચી જાય આવી વાત છે કઈ વાત બહુ ધ્યાનથી સાંભળજો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે ઉત્તર કરીએ એનો ઉત્તર તો એ છે જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે સત્પુરુષને વિશે કોઈ પ્રકારે દોષ પાસે નહીં અને જેને જે સંગાથે દ્રઢ હેતુ હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં અને તેના વચન પણ સત્ય મનાય એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે માટે વિશે પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે વચનામૃતમ વરતાલનું અગિયારમું થયું મહારાજે કેટલી નાની પણ આપણા આત્માનું કલ્યાણ કરીને કેટલી અલૌકિક વાત કરી સત્પુરુષને અતિશય પ્રીતિ તો એને દોષ દોષ ન દેખાય અને ને ત્યારે એની બધી વાત સત્ય મનાય અને બધી વાત સત્ય મનાય ને પછી જેમ કેમ કરવા મળે જેમ કેમ કરવા મળે ને તો શું થાય સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ છે એ જ આત્મદર્શનનું સાધન છે પછી એને સંત જેમ કહેમ કરવા મળે પછી શું થાય સંત શું કરે અધર્મથી દૂર કરે એના જીવનમાં ધર્મનું સ્થાપન કરે અસત્યથી દૂર કરે એના જીવનમાં સત્યને સ્થિર કરે પછી એને ધીરે ધીરે અંતઃકરણ નિર્મળ થાય આત્માનું દર્શન થાય હું આત્મા છું દેખાવા લાગે એટલું જ નહીં એને આત્મ દર્શન થાય ને ત્યારે એને સત્પુરુષનો મહિમા સમજાય અહો આ સ્વામીની સાથે હું થોડા દિવસ રહ્યો થોડા દિવસ વાત મેં સાંભળી આપણે જાણીએ છીએ એક નાની વાત શિવલાલભાઈ શેઠ આખા વચનામૃતનો સાર સમજાઈ જેવી વાત છે મહારાજ એમ કહે છે માને કરીને ભગવાનની ભક્તિ ન કરવી વચનામૃતમાં મહારાજ એમ કહે છે જીવનો તો એવો સ્વભાવ છે કે ભગવાનની ભક્તિ છે તે પણ માન મળે એટલા માટે કરે મુક્તિ માટે ન કરે આત્માના કલ્યાણ માટે ન કરે માને કરીને ભક્તિ કરે તો આસુરી ભક્તિ છે કારણ કે માનનો સ્વભાવ છે એમાં ક્રોધ મત્સર ઈર્ષ્યા અને દ્રોહ આ બધું પડ્યું જ છે શિવલાલભાઈ શેઠ નવલખો શેઠ સભામાં બેઠા હોય મોટા માણસ મોઢામાં સોપારી રાખવાની ટેવ કટ કટ અવાજ આવ્યો આત્માનંદ સ્વામી કથા કરે અને સ્વામીએ ટકોર કરી આવી બ્રહ્મસભામાં કયું કૂતરું બેઠું છે કે હાડકું ચાવે છે સ્વામીના શબ્દો તો જુઓ તમે જેવો તેવો હોય ને સહન પણ ન કરી શકે અમારા વાલાજી શું વાલપ હમણાં આપણે કીર્તન સાંભળ્યું ને આ કીર્તનના જે શબ્દો છે ને સૂળી ઉપર સહન કરાવે તો સન્મુખ જાતા ભાલાના વેશ આકાશમાંથી ભાલાનો વરસાદ થતો હોય વચનામૃતમાં મહારાજ એમ કહે સાધુ પાંચ ખાસડા મારે તો પણ આ બધી વાત છે ને આ શિવલાલભાઈ ભરી સભામાં સ્વામી આવા શબ્દ બોલ્યા સ્વામી નિર્દોષ હતા સ્વામીને ખબર પણ નહોતી કોણ છે પણ સ્વામીને ત્યાં વિક્ષેપ થાય છે શિવલાલભાઈ ઊભા થયા દૂર ગયા થૂંકીને પાછા આવીને સભામાં બેસી ગયા બે હાથ જોડીને માફી માંગી સ્વામી મારાથી આ ભૂલ થઈ ગઈ તમે કલ્પના કરો કેટલા નિર્માની ભાવે ભક્તિ કરનારા સમાગમ કરનારા સેવા કરનારા બધા ભક્તો હતા ઘણી નાની ઉંમર હતી સંપ્રદાયનો પહેલો આખો યુગ મહારાજના સમયનો આખો યુગ એમાં જેટલા હરિભક્તો હતા ને નહીં લાખો લાખો હરિભક્તો હતા ને એમાં એક પાત્ર પાત્ર આદર્શ રહ્યું એનું નામ દાદા ખાચર અને સેકન્ડ જનરેશન ઓફ સત્સંગ એના શિરમોળ હરિભક્ત હોય ને તો શિવલાલભાઈ શેઠ કેટલી નાની ઉંમર આમની આટલી નાની ઉંમરની અંદર એની કેટલી મોટી પ્રાપ્તિ કરી ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા થાય રઘુવીરજી મહારાજની હાજરીમાં આટલો મોટો ઉત્સવ ઉજવાય બંને દેશના સંતો આચાર્યો ગાદીપતિ બધા બિરદાવે 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 સમય પૂરો થાય શિવલાલભાઈ પછી ગુણા સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ જાય અને સ્વામી એમ કહે શિવલાલ તારા આત્મા સામે જોઉં છું ને તો તારો અડધો સત્સંગ ઘસાઈ ગયો છે અડધો સત્સંગ માન મોટાઈ પદ પ્રતિષ્ઠા વખાણ પ્રશંસા એમાં ફૂલાઈ ફુલાય સત્સંગની અડધી રીત ઘસાઈ ગઈ છે શિવલાલભાઈને હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરીએ રઘુવીરજી મહારાજની હાજરી હોય તો પણ સત્સંગને આટલો ઘસારો લાગી જતો હોય તો વહલા યુવાનો આપણે વિચારીએ આપણે ક્યારે આંખ બંધ કરીને આપણો સત્સંગ ઘસાય છે ક્યાં આપણો સત્સંગ પાછો પડ્યો તપાસ કર્યું છે હમણાં જ કહુટમાં આપણે વચનામૃત સાંભળ્યું હતું જ્યારથી સત્સંગ થયો ત્યારથી ભગવાનના ભક્તે પોતાના મનનો તપાસ કરવો મહારાજની ટકોર જુઓ આપણે સત્સંગ થયો ત્યારથી ધનનો તપાસ કર્યો કે પહેલા હું ગરીબ હતો અને કંઠી પહેરીને સત્સંગી થયો પછી તો પૈસા બહુ વધી ગયા મહારાજ એમ કહે જ્યારથી સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરવો પહેલા આટલી વાસના હતી હવે આટલી વાસના રહી છે આપણે આ દ્રષ્ટિએ ચાલીએ છીએ કે બીજી દ્રષ્ટિએ ચાલીએ છીએ આ રસ્તે ચાલીએ છીએ કે બીજે રસ્તે ચાલીએ છીએ શિવલાલભાઈ ગુણાત્યાનંદ સ્વામીનો સમાગમ કર્યો એના પેલા ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો આ બે મોટા સદગુરુ સંતને સેવીને આત્માનંદ સ્વામીની એવી સેવા કરી એવો સમાગમ કર્યો આપણે જાણીએ છીએ બહુ નાની ઉંમર હતી નાની ઉંમરની અંદર પોતે કેવા સ્થિતિવાળા થયા નાની ઉંમરમાં સામે ચાલીને મૃત્યુ માગી લીધું દેહ કર્યો હોય તો જ માગી શકે ને થાય સત્પુરુષનો મહિમા પણ જણાય અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે કહ્યું સત્પુરુષને વિશે અતિશય પ્રીતિ પ્રીતિ નહીં કેવી પ્રીતિ અતિ સહી પ્રીતિ કેવી પ્રીતિ વચનામૃત પ્રમાણે જેવી રાજાને મોટી ઉંમરે દીકરો આવે અને દીકરામાં આત્મબુદ્ધિ થાય મધ્યનું ચોપ્પનમું અથવા તો પ્રથમનું ચોપ્પનમું દેહને દેહના સંબંધીમાં જેવું હેત છે એવું હેત એ અતિશય પ્રીતિ આત્મબુદ્ધિ દ્રઢ પ્રસંગ આ ત્રણ શબ્દ જ્યારે થાય ને વચનામૃતના ત્યારે શું થાય જેમાં દ્રઢ પ્રસંગ થાય પ્રીતિ થાય અતિ હેત થાય એના દોષ ન દેખાય એ નિર્દોષ દેખાય એની બધી વાત સત્ય મનાય સદપુરુષને નિર્દોષ સમજે ને વચનામૃત એમ કહે કુતરા જેવો કામ હોય ને તો નિર્દોષ થઈ જાય ભક્તો આ વચનામૃતની છેલ્લી વાત આપણા આત્માના કલ્યાણ માટે સર્વોપરી વાત છે બીજા કેટલા સાધન આપણે કરી શકીએ ન કરી શકીએ પણ આપણને જે પૂજ્યપાઠ ગુરુજી જેવા સંત મળ્યા છે આપણને જે વાલા સંતો મળ્યા છે તમે જાણો છો પૂજ્ય નિષ્કામ સ્વામી પૂજ્ય નીલકંઠ સ્વામી આ બધા સંતો કેટલો કરે છે એમની સાધુતા એમના એમના અંતરમાં પડેલી ભગવાનની ભક્તિને જીવને ભગવાન ઓળખાવાનું તાન તમે જોયું છે અનુભવ્યું છે આવા સંતો આપણને મળ્યા છે ત્યારે વાલા ભક્તો બસ આવો સત્પુરુષને વિશે અતિશય પ્રીતિ કરીએ એ જ આપણા માટે આપણે આત્માના દર્શન સુધી સીધી રીતે પહોંચી નથી પણ સંતની કૃપાથી સત્વરે પહોંચી જઈએ એવા છે દાદરા ચડીને સો માળ ચડવા હોય ને કોણ ચડી શકે પણ એલિવેટરમાં બેસી જઈએ ને તો સ્વિચ દબાવીએ લૂલો લંગડો નબળો હોય ને તો પણ ધડાક દઈને સો માળ ચડી જાય એવી રીતે અક્ષરધામ સાધનના બળે નથી મળતું સત્પુરુષની કૃપાથી સત્પુરુષના સમાગમથી સતપુરુષને વિશે અતિશય પ્રીતિથી સત્વરે પ્રાપ્ત થાય છે એટલા માટે સત્પુરુષને વિશે પ્રીતિ એ આત્મદર્શનનું એટલે કે પોતે આત્મારૂપ થઈ જાય પોતે બ્રહ્મરૂપ થઈ જાય અને પોતે બ્રહ્મ થાય તો સામે બ્રહ્મ જે હોય એને ઓળખી શકે બ્રહ્મ સ્થિતિને પામેલા બ્રહ્મ રૂપ બનેલા એવા સંતને સમજી શકે એટલે સત્પુરુષનો મહિમા સમજાણો અને સત્પુરુષનો મહિમા સમજાય એટલે પછી સત્પુરુષ જેની ભક્તિથી એવા સત્પુરુષ બન્યા છે જેની કૃપાથી એવા મોટા સંત બન્યા છે એ પરબ્રહ્મ એના પણ એને દર્શન થવા લાગે એનો પણ મહિમા સમજાવા લાગે એટલે કે સત્પુરુષને વિશે પ્રીતિ છે આ બધા સાધનનું કારણ છે અદ્ભુત 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 મહારાજે વાત કરી ત્યારબાદ સ્વામીની વાત છે ભક્તરાજ દાદા ખાચરનું ચરિત્ર છે આ બધું આપ વાંચી લેશો યુવાનોના સિલેબસ માટેની કથા છે बोलोघनस्यां महाराजनी जय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे